ફ્રેન્ડ્સ, તમે તો બધા બહુ ખુશ લાગો છો ને? તો તમને ચોક્કસ ખબર પડી ગઈ હશે કે ટીચર આજે શું કરાવવાના છે, ક્રાફ્ટ કરાવવાના છે. બાળકો, તમને ક્રાફ્ટ કરવું ગમે છે ને? ચાલો તો જલ્દી ઊભા થાઓ અને કાગળ લઈ આવો. આજે આપણે ક્રાફ્ટમાં ઘડી કામ શીખીએ. બાળકો, આ કાગળ છે. કોણ કહેશે આ કયા રંગનું કાગળ છે? ગુલાબી રંગનું. હવે આ કાગળમાંથી આપણે ઘડી કામ કરતા શીખીએ. વિદ્યાર્થી મિત્રો, આ બે આડી લીટીઓ છે અને આ બે ઊભી લીટીઓ છે. હવે આ ઊભી લીટીને હું આડી લીટી સાથે સામસામે શું કરીશ? ભેગા કરીશ, સામસામે જોડી દઈશ અને હું આ પ્રમાણે કરીશ. જો બે સરખા ભાગ થયા ને, હવે આ કાગળને આપણે આ રીતે મૂકીશું. બાળકો, અહીં પણ આડી લીટી, ઊભી લીટી. હવે ફરીથી આપણે બે આડી લીટીને સામસામે શું કરીશું? ભેગા કરીશું અને આ પ્રમાણે કરીશું. કઈ ઘડી થઈ? ચોરસ ઘડી થઈ. હવે આપણે ફરીથી ખોલીને જોઈશું. જો બાળકો, એક સરખા ચાર ચોરસ ભાગ થયા ને, તો આ કઈ ઘડી કરી? આપણે ચોરસ ઘડી કરી. હવે આ ચોરસ ઘડીને હું અહીં મૂકીશ. હવે આપણે બીજું કાગળ લઈએ. આનો રંગ લીલો છે. અહીં પણ બે આડી લીટીઓ છે, ઊભી લીટીઓ છે. હવે આ બે આડી લીટીઓને આપણે સામસામે શું કરી દઈશું? ભેગા કરી દઈશું અને આ પ્રમાણે કરીશું. જો બાળકો, બે સરખા ભાગ થઈ ગયા ને, તો મને કોણ કહેશે આ કઈ ઘડી થઈ? લંબચોરસ ઘડી થઈ. કઈ ઘડી થઈ? લંબચોરસ. આપણે ત્રીજું કાગળ લઈશું. બાળકો, અહીં પણ બે આડી લીટીઓ છે અને અહીં બે ઊભી લીટીઓ છે. હવે આ ખૂણાને હું આ ખૂણાની સામસામે ભેગા કરીશ અને આ પ્રમાણે કરીશ. તો બાળકો, આ કયા આકારની ઘડી થઈ? ત્રિકોણ આકારની ઘડી થઈ. હવે આપણે ખોલીને જોઈશું. જો બાળકો, આ બંને સરખા ભાગ થઈ ગયા ને, તો આ ત્રિકોણ આકારની ઘડી થઈ. અહીં ત્રાસી લીટી, અહીં પણ ત્રાસી લીટી અને આ આડી લીટી છે. હવે આ ખૂણાને હું ફરીથી આ ખૂણા સાથે શું કરીશ? ભેગા કરીશ તો આ કયા આકારની ઘડી થઈ? ત્રિકોણ આકારની ઘડી થઈ. હવે આકારની ઘડીમાંથી આપણે કંઈક બનાવતા શીખીએ. બાળકો, આ ત્રિકોણ આકારની ઘડી છે અને હું અહીં મૂકું છું. હવે બીજી ત્રિકોણ આકારની ઘડી છે અને હું અહીં મૂકીશ. તો આ શું બન્યું બાળકો? પર્વત બન્યો. હવે હું લંબચોરસ આકારની ઘડીને અહીં મૂકીશ. ઉપર ત્રિકોણની ઘડી મૂકીશ. તો આ શું બન્યું બાળકો? ઘર બન્યું. લંબચોરસ આકારની ઘડીને હું અહીં મૂકીશ. ઉપર નાના ત્રિકોણની ઘડી મૂકીશ. તો આ મોટું ઘર થયું ને આ નાનું ઘર થયું. જોયું ને બાળકો, મજા આવી ને? વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય આકારની ઘડીનો ઉપયોગ કરીને આપણે કંઈક બનાવીએ. કાગળની સામેની બાજુ બંને ભેગી કરીશું. આ પ્રમાણે કરીશું. બાળકો, આપણે લંબચોરસ ઘડી શીખી ગયા ને? હવે હું આ બંને છેડાને ફરીથી ભેગા કરીશ. તો આ કયા આકારની ઘડી બની? ચોરસ આકારની ઘડી. હવે આ ચોરસ આકારની ઘડીમાંથી આપણે ત્રિકોણ આકારની ઘડી બનાવીશું.
જો બાળકો, આ ત્રિકોણાકારની ઘડી થઈ ગઈ ને. હવે આ ત્રિકોણાકારની ઘડીમાંથી ફરીથી હું ચોરસ આકારની ઘડી બનાવીશ. જો બાળકો, આ ચોરસ આકારની ઘડી બની ગઈ ને. અને આ ચોરસ આકારમાં બે નાના નાના ત્રિકોણ પણ બની ગયા. હવે આ ત્રિકોણને હું શું કરીશ? છૂટા કરીશ. તો શું બની ગયું બાળકો? હોડી બની ગઈ. બની ગઈ ને બાળકો, જુઓ હોડી. અત્યારે વરસાદ પડે છે ને, તો વરસાદના પાણીમાં તમે આ હોડીને તરવા મૂકજો. આજે આપણે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ આકારની ઘડી કામ કરતાં શીખી ગયા ને. તો બાળકો, તમે ફરીથી આ ત્રણેય આકારનું ઘડી કામ કરજો. તમને ખૂબ મજા આવશે. ફરી મળીએ.